गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय गुजराती तो जोईशुं आपणे पाठ त्रण जुमो भिस्ती। आपणे स्वाधिपोथी जे बाकी छे એ આજે પૂર્ણ કરીશું। મેં તમને સ્વાધિપોથીમાં પેજ નંબર 10 અને 11 બંને પુરાવ્યા છે। તો આજે આપણે મોટા પ્રશ્નો લેવાના છે, મુદ્દાસર જોઈશું। ક્વેશ્ચન નંબર 3, જુમાનું વર્ણન કરો। પહેલો છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। આપણે લખીશું અને સમજીશું, હું જોડે જોડે લખતી જઉં છું અને તમને સમજાવતી જાઉં છું। જુમાનું વર્ણન કરો, જવાબ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો હતા। કેટલા હતા? ત્રણ મકાનો। પોતાના દેખાવથી દેખાવથી આવતા જતાનું લક્ષ જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડ ધજ એટલે કે ખકડી ગયેલી જૂની આંબલી ત્રણે મકાનોને ઢાંકતી એટલે કે છાંયડો આપતી। જે એમના મકાન ઉપર આંબલીનું વૃક્ષ હતું એ ત્રણેય મકાનોને ત્રણેય અથવા ત્રણેય રૂમને છાંયડો આપતી અથવા ઢાંકતી। ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા એટલે કે પવન સાથે ધૂળ ઉડવી। પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી ઠીંગડા મારેલી ખડકે એટલે ડેલી અથવા ચાપો ખડકી ખુલ્લી રહેતી। હવે જોઈશું આમાં છે પ્રશ્ન નંબર 2, જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? તો જોઈશું આપણે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા। તો કે જવાબ વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને, મશક એટલે કે પાણીની થેલી કોથળી, મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો। વહેલી સવારની પરોઢમાં 5 વાગ્યામાં વેણુની ઉપર પાણીની મોટી મોટી થેલી ભરીને નીકળતો।
વેણુની ઘંટડી, વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી વાગતી હોય ને જુમો એકાદ ગઝલ, ગઝલ એટલે કે સવારનું ગીત અથવા પરોઠનું ગીત અથવા ગમે તે ગીત લલકારતો લલકારતો ચાલ્યો જતો હોય અને બારણે બારણે પાણી ભરી દીધા પછી જે પૈસા આવે તેના પોતાના માટે એક પૈસાના ગાજર ટામેટા કે ભાજી ખરીદતો જે જુમો છે એ સવારને વેણુની પીઠ ઉપર મોટી મોટી પાણીની મસક ફરીને સવારના 5 વાગ્યામાં નીકળે છે જુમો અને વેણુ ધીમે ધીમે ઘંટડી વાગે છે અને જુમો છે એકાદ ગજલ લલકારે છે ચાલ્યો જતો હોય છે એમ જ એવી જ રીતે બારણે બારણે પાણી દીધા પછી ભરી દીધા પછી પોતાને જે પૈસા મળે છે તે પોતાના માટે શું ખરીદે છે તો કે ગાજર ટમેટા અને પોતાને માટે ભાજી ખરીદે છે હવે જોઈશું કે વેણુ માટે શું ખરીદે છે ખરીદતું હોય અને વેણુ માટે બથ ભરીને ગદબ ગદબ એટલે કે રસકો અથવા પશુઓને ખાવાનું એક જાતનું ઘાસ ખરીદે ગદબ ખરીદે છે બસ આટલું જ કરવાનું બસ આટલું જ કામ કરવાનું જીવનમાં વધુ કરવાનું નહીં આ શું હતું આ એમનો નિયમ હતો દરરોજનો બસ જુમો અને વેણુ દિવસ દરમિયાન આ કાર્ય કરતા હતા હવે જોઈશું પ્રશ્ન નંબર 3 જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા સાસા પ્રયત્નો કર્યા જોઈશું આપણે જુમોસે પોતાના મિત્ર વેણુને બચાવવા ક્યાં ક્યાં પ્રયત્નો કરે છે તે જોઈશું આગળ આપણે જવાબ જુમાએ પાડા પાસે આવીને પાડો એટલે કે વેણુ એમનો મિત્રો પાડાનો આમ તેમ મચેડ્યું જુમો છે એ પાડાનો પગ આમ તેમ મચડે છે પણ પગ નીકળ્યો નહીં પછી તે આમ તેમ ચારે બાજુ શું કરે છે બૂમો પાડવા લાગે આમ તેમ બૂમ પાડવા જુમો છે એ પ્રયત્ન કરે છે વેણુનો પગ કાઢવા માટે પણ વેણુનો પગ નીકળતો ન
નથી આમ તેમ મચડીને કાઢવાનો પ્રયત્ન કરે છે। છતાં પોતાની મદદ કરવા કોઈ આવ્યું નહીં। પછી તે છેલ્લે ક્યાં જાય છે તો કે ફાટકવાળા પાસે જાય છે મદદ માંગવા। ત્યાં જઈને બૂમ પાડે છે। ત્યાં અંદરથી એવો અવાજ આવે છે કે ઘરમાં કોઈ ભાઈ બહેન નથી। બૂમ જુઓ છે એ પોતાના વેણુના મિત્રના મિત્રનો પગ રેલવેના ફાટકમાં સલવાઈ ગયો છે, પણ તે ચારે બાજુ પહેલાં એને પ્રયત્ન કર્યો પણ નીકળ્યો નહીં। છતાં તે ચારે બાજુ બૂમો પડવા લાગે છે અને છતાંય કોઈ સાંભળતું નથી। પછી તે અંતે થાકીને ક્યાં જાય છે તો કે ફાટકવાળા પાસે જાય છે। ફાટકવાળા પાસે જઈને બૂમો પાડે છે, પણ ત્યાં અંદરથી એવો અવાજ આવે છે કે ઘરમાં કોઈ ભાઈ બહેન નથી। છેવટે જુમો શું કરે છે જોઈએ। છેવટે જુમો હતાશ અને નિરાશ થઈને ક્યાં જાય તો કે પાડાની ગોદમાં, પાડાને બથ ભરી લે છે ગોદમાં, તેની સાથે મરવા તૈયાર થઈ જાય છે, મરવા માટે તૈયાર થઈ જાય છે। કેમ કે એમની પાસે કોઈ બીજો રસ્તો હતો નહીં, એમને ઘણે બીજાની મદદ માંગી પણ કોઈએ તેમની મદદ કરી નહીં। હવે પ્રશ્ન 4, જુઓ અને વેણુનો મૈત્રી ભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે, તો આપણે જવાબ સમજીશું અને જોઈશું કે જવાબમાં શું આવે છે। એનો જુમા અને વેણુનો મૈત્રીભાવ છે પોતાનો આ પાઠમાં ક્યાં ક્યાં પ્રગટ થાય છે તેમને આપણે સમજવાનું છે અને એનો જવાબ લખવાનો છે। જવાબ, જુમો અને વેણુ સવારથી માંડી, પછી તે જુમો અને વેણુ છે સવારથી માંડીને સાંજ સુધી કે આખી રાત બધા જોડે જ હોય છે, પણ ખાલી રાતના છે એ સામસામે પોતાને સામસામે રૂમની અંદર પોતે અલગ રહે છે, બાકી આખો દિવસ તો જોડે જ રહે છે। જુમો અને વેણુ સવારથી માંડી સાંજ સુધી એકબીજાની સામે બેસી રહેતા, બહાર જાય તો બંને મિત્રો સાથે જ રહેતા। વેણુ જુમાને મદદ કરતો, જુમો પણ તેના માટે ખાવાનું ખરીદતો, જુમો તેની સાથે છેવટે મરી જવાનો પણ નિર્ણય કરે છે।
ને છેવટે વેણું શું કરે છે? વેણું ચુમાને ધક્કો મારીને પોતે જ ગાડી નીચે આવી જાય છે. આમ અહીંયા ચુમા અને વેણુંનો મૈત્રી ભાવ પ્રગટ થાય છે. તો જોઈએ આપણે પ્રશ્ન 5. આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીને તો તેના માટેના કારણો લખવાના છે. તો જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 5. આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તે માટેના કારણો આપો. આપણે કારણો આપવાના છે. જવાબ, કારણ કે આખી વાર્તામાં ચુમા અને ચુમો બેસતી પાઠ છે એમાં ચુમો બેસતી પાઠ છે એમાં વેણુ અને ચુમાનું જ વર્ણન કરવાનું, આખા પાઠમાં ચુમો અને વેણુનું વર્ણન કરવામાં આવ્યું છે, એમના મૈત્રી ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. તો જોઈશું આપણે કે શું ભાવ પ્રગટ થાય છે, કેવો મૈત્રી ભાવ પ્રગટ થાય છે, કે પાઠના અંતે તેનું શીર્ષક શું આવે છે. તો કે વેણુનું વર્ણન કરવામાં આવ્યું છે. વેણુ એક પશુ હોવા છતાં ચુમા પ્રત્યેની પોતાની ફરજ એક મિત્ર તરીકે નિભાવે છે અને છેવટે પાઠના અંતે વેણુ પોતાનું બલિદાન આપીને પોતાના માલિકનો જીવ બચાવે છે. આ બલિદાનના આધારે પાઠનું નામ અને શીર્ષક પણ વેણુ રાખી શકાય છે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં જોઈએ આ વાર્તાના શીર્ષકમાં વેણુ રાખીએ તો તે માટેનો કારણો આપો. આ પાઠનો આ પાઠનું શીર્ષક પણ આપણે અને પાઠનું નામ પણ વેણુ રાખી શકાય છે. તો આ 5 પ્રશ્નો લખવાના છે અને હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. તો હવે છે વ્યાકરણ વિભાગ સ્ટાર્ટ થાય છે. પ્રશ્ન છે સંપૂર્ણ છે, આપણા પૂરા થઈ ગયા છે. તો જોઈશું આપણે ક્વેશ્ચન 4. નીચેના વાક્યો જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની આપણે ચર્ચા કરવાની છે. પહેલું, એ ભાઈ સાહેબ મારો પાડો વેર.
એટલે કે આ વાક્યમાં કયો ભાવ જુમાનો છે એ પ્રગટ થાય છે તેનો જવાબ આપણે લખવાનો રહેશે. તો જોઈશું કે આ વાક્યમાં જુમાનો ચિંતાનો ભાવ પ્રગટ થાય છે કેવી રીતે. તો જોઈશું કે વાક્ય પરથી આપણે ખબર પડી જાય કે વાક્ય આપણે શું કહેવા માંગે છે. આ ભાઈ એ ભાઈ સાહેબ મારો વે પાડો એટલે કે ગભરાઈને બોલે છે, ચિંતામાં બોલે છે, એકદમ હાંફળો ફાફડો થઈ જાય છે. મીન્સ કે ચિંતા, એટલે કે આ વાક્યમાં ચિંતાનો ભાવ પ્રગટ થાય છે. બીજું, યા પર્વદિગાર, કે ગમે માણસ હોય હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એટલે કોને યાદ કરે? દુઃખી હોય એટલે કોને યાદ કરે? તો આપણે જોઈએ કે ઈશ્વરને, ભગવાનને. તો પર્વદિગાર, પર્વદિગાર એટલે શું થાય? તો કે ભગવાન. તો હવે જુઓ છે કોને યાદ કરે છે? કે યા પર્વદિગાર, પર્વદિગાર એટલે કે ભગવાન. તો જોઈએ આ વાક્યમાં જુમાનો, હતાશાનો, નિરાશ કે દુઃખીનો ભાવ પ્રગટ થાય છે. ત્રીજું, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. તો આ ભાવ આ વાક્યમાં જોઈશું આપણે, વાક્ય જોતા જ આપણે ખબર પડી જાય, ખ્યાલ આવી જાય કે આ વાક્યમાં શું કેવો ભાવ પ્રગટ થાય, એટલે કે શું કહેવા માંગે છે. તો આ વાક્યમાં આપણે જો ખાલી આપણે બોલીશું તો ખબર ખ્યાલ આવી જશે કે આ વાક્યમાં આપણે પ્રેમનો ભાવ પ્રગટ થાય છે, કે તને પણ લાડ કરવાની ટેવ પડી છે. એટલે વાક્ય જોતા તો આપણે ખ્યાલ આવી જાય કે આ વાક્યમાં જુમાનો વેણુ પ્રત્યેનો પ્રેમનો ભાવ છે એ પ્રગટ થાય છે. હવે પ્રશ્ન 5, સૂચના પ્રમાણે આપણે લખવાનું છે. આ વ્યાકરણ વિભાગ છે. નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે, કે સમાનાર્થી શબ્દ એટલે કે વાક્ય એના જેવો સમાન, વિરોધી લખવાનો નથી આપણે, કે એના લક્ષ હોય તો એના જેવો જ આપણે શબ્દ લખવાનો રહેશે. લક્ષ એટલે કે ધ્યેય. મિત્રો, તો આપણે દુશ્મન લખવાનો નથી, દુશ્મન તો વિરોધાર્થી થઈ જશે. તો આપણે શું લખવાનો? તો કે દોષ. દિવસ એટલે દિન, આનંદ એટલે હર્ષ, જીત એટલે વિજય, અને હવા એટલે પવન, માણસ એટલે મનુષ્ય, લોહી એટલે રક્ત, દુર્ગંધ એટલે વાસ, નજીક એટલે પાસે, કાંઠો તો તટ અથવા કિનારો, હાંડલી તો માટલી. એવી જ રીતે આપણે ઉપર પણ એ સમાનાર્થી શબ્દ જોવાના છે. શ્રીમંત એટલે ધનવાન, બપોર તો મધ્યાહન, બાળપણ તો નાનપણ, સાંજ તો સંધ્યા, વ્યર્થ તો નકામું, સવાર પ્રભાત, ફૂલ પુષ્પ, આકાશ અંબર, કર્કશ બેસુરો, નદી એટલે સરિતા, અને ગદબ એટલે કે રજકો, પખાલી એટલે કિનારો. તો જોઈએ આપણે આપણે ક્વેશ્ચન 3, 4 અને 5 એ ત્રણેય પ્રશ્નો છે આપણે શેમાં લખવાના? તો કે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. જેમની જોડે સ્વાધ્યાય પોથી નથી એ નોટબુકમાં મોકલીને, નોટબુકમાં લખીને મને હોમવર્ક મોકલે.